તો દર્શક મિત્રો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ। चेक परत फरवाना गुना में आरोपी ने एक वर्ष की कैद। लाखणी कोर्टना नामदार जज नो दाखला रूप चुकादो। लाखणी कोर्टना नामदार जजे चेक परत करवाना गुना में आरोपी ने एक वर्ष की सादी कैद अने रूपया 29,07,500 वर्तर पेटे चुकवानो आदेश कर्यो छे। केसनी टूंकी विगतो मुजब लाखणी तालुकाना वासणकुडा गामना मदनकुमार मलाजी प्रजापति लाखणी मार्केटयार्डमां पेढ़ी धरावे छे, ज्यां तेमना समाजना अने मोराल गामे खेती तथा वायदानो वेपार करता बाबूजी हरजीजी प्रजापति आवता जता हता। तेमणे एक वखत हराजी करता 2 रूपिया ऊंचा भावे माल आपो अने ऊंझा वेची रूपिया परत आपी दईस तेम जणाव्युं हतुं, जेथी मदनकुमार प्रजापति तेमनी वातमां आवी जई तारीख 24/11/2016 ना रोज 43,110 किलोग्राम गवार रूपया 13,42,500 मां वेचाण आपेल हतो। ए पछी तारीख 2/12/2016 ना रोज फरी 47,322 किलोग्राम गवार रूपया 15,65,000 नो आप्यो हतो, परंतु नियत समय रकम न चुकवता तेना घरे जई उघराणी करता तारीख 2/6/2017 ना रोज रूपया 13,42,500 नो अने तारीख 15/6/2017 ना रूपया 15,65,500 नो डिस्ट्रिक्ट सेंट्रल कोऑपरेटिव बैंक लाखणी शाखानो चेक आपेलो, पण चेक परत फर्यो हतो। જે બાબતે તેમણે બાબુજી પ્રજાપતિને જણાવતા ઉલટાનું તે ઉશ્કેરાઈ જઈ ગાળો બોલી ધ્યાને લઈ નામદાર જજે આરોપી બાબુ પ્રજાપતિને કસૂરવાર ઠેરવી ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 1881ની કલમ મુજબ 138ના ગુનામાં એક વર્ષની સાદી કેદ અને રૂપિયા 29,07,500 વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માસાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા, ગુજરાત। પડાણામાં પડોશી યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ। ગાંધીધામના પડાણામાં પડોશી યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે બે ભાઈઓ વચ્ચેના ઝઘડામાં મધ્યસ્થી કરવા બદલ પડોશી યુવકને ઉશ્કેરાયેલા એક ભાઈએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યો છે। મરણ જનાર 35 વર્ષીય પ્રમોદકુમાર રામપ્રતાપ કનોજિયા, જે મૂળ ઉત્તર પ્રદેશનો હોવાનું જાણવા મળ્યું છે। આ યુવાન ગાંધીધામના પડાણામાં ઇન્દિરા આવાસમાં અન્ય બે પોતાના પ્રદેશના સાથી સાથે ભાડે રહેતો હતો અને ખાનગી કંપનીમાં મજૂરી કરતો હતો। રાત્રે પાડોશમાં રહેતા બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો। પડોશીના નાતે ભોગ બનનાર બે ભાઈઓ વચ્ચે સમજાવટ કરી હતી, ત્યારે સવારે સહકર્મીઓ પ્રમોદને જગાડવા તેની ઓરડીમાં જતા લોહીથી લથબથ લાશ પડી હતી। શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા। ઘટના અંગે પ્રમોદ સાથે રહેતા સહકર્મી ઇન્દ્રપ્રકાશ યાદવ અરવિંદ વિરુદ્ધ ઝઘડામાં વચ્ચે પડી ઠપકો આપવાથી ઉશ્કેરાઈને તેની હત્યા કરી હોવાની ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ઈડરમાં અસ્થિર મગજની યુવતી ઉપર દુષ્કર્મ પગલે આરોપીને ઈડરના માર્કેટ યાર્ડમાંથી ઝડપી લેવાયો। સાબરકાંઠાના ઈડરમાં એક સપ્તાહ પહેલા અસ્થિર મગજની યુવતી ઉપર કોઈ અજાણ્યા ઈસમે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી હતી। જો કે આ મામલે જિલ્લા પોલીસે તપાસનો ધમધમાટ આદરી વિવિધ 5 જેટલી ટીમો બનાવી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા હતા, જેમાં ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ કબજે લેવાયા હતા। જો કે સર્વેલન્સની ટીમ તેમજ સીસીટીવીના આધારે સાબરકાંઠા જિલ્લા પોલીસે ઈડર માર્કેટ યાર્ડમાં છેલ્લા 3 વર્ષથી મજૂરી કામ કરતા યુવકને ઝડપી લીધો છે। મૂળ બિહારનો યુવક મોબાઈલ ઉપર અશ્લીલ વિડીયો જોવાની સાથોસાથ વિકૃત વિચારો ધરાવતા હોવાના પગલે અધમ કૃત્ય કર્યાનું ખુલ્યું છે। જો કે પોલીસે આ મામલે એફએસએલની ટીમ સહિત 50 જેટલા સીસીટીવી કેમેરા અને બાતમીદારોને કામે લગાડતા બિહારી આરોપીની અટકાયત કરી લેવાઈ છે, તેમજ આરોપીએ પણ ગુનો સ્વીકાર્યો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસે પીડિતાને ન્યાય અપાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ગુનો દાખલ કરી તાત્કાલિક ધોરણે ટ્રાયલ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે। સ્ટોરી બાય ઝાકીર મેમણ, માસાપુરા ન્યૂઝ ચેનલ, સાબરકાંઠા, ગુજરાત। કે એક બળાત્કારની ઘટના બની હતી અને એ ઘટનામાં જે ભોગ બનનાર હતી એ જે પોતાની જે આરોપી છે એના બાબતે કંઈ કહી નહીં શકતી હતી અને આ જે ગુના છે એની તપાસમાં મહેરબાન આઈજી સાહેબની સૂચનાથી એલસીબીની ટીમ જોડાની અને 11 તારીખે આ જે ગુના છે એ શોધવામાં આવેલ છે અને એમાં આરોપી પકડવામાં આવેલ છે। આ જે ગુના છે એમાં જે આરોપી છે એ અમરજીત હિતો યાદવ છે, એ બેગુસરાય બિહારથી છે અને એ ત્યાં મજૂરી કરે છે અને એ વિકૃત મગજનો માણસ છે। એને તે ભોગ બનનાર બહેનની સાથે આ કૃત્ય કર્યું, પછી એ ત્યાંથી નાસી ગયા હતા અને પોલીસની ટીમ દ્વારા 50 થી 60 સીસીટીવી કેમેરા જોઈને સતત મહેનત કરીને એને શોધી કાઢ્યો છે અને અત્યારે
એફએસએલ તેમજ સાયન્ટિફિક પુરાવા લઈને એને બાબતે એને વિરુદ્ધમાં જે પુરાવા છે એ ભેગા કરવામાં આવશે અને એની ચાર્જશીટ કરવામાં આવશે અને આ જે ગુના છે એ ફાસ્ટ ટ્રેક ઉપર એના ટ્રાયલ ચાલે એ બાબતે તમામ પ્રયત્નો કરવામાં આવશે. ભુજમાં ચાલુ વરઘોડામાં મહિલાનું 90,000 નું લોકેટ ચોરાયું હોવાનો મામલો સામે આવ્યો. લગ્નની સીઝનમાં કમુરતા પહેલા અંતિમ મુહૂર્ત હોવાથી જિલ્લામાં લગ્ન પ્રસંગોની વણઝાર જોવા મળી હતી. આ દરમિયાન ભુજમાં ચાલુ વરઘોડામાં મુંદ્રાના મહિલાનું 90,000 નું લોકેટ ચોરાયું હોવાનો મામલો સામે આવ્યો છે. રાજગોર સમાજવાડી પાસે આ ઘટના બની હતી. મુંદ્રા બારોઈમાં રહેતા 55 વર્ષીય ઉષાબેન વસંતકુમાર નારાયણભાઈ ઠક્કરે બી ડિવિઝનમાં જણાવ્યું હતું કે આરટીઓ સર્કલ પાસેના જાહેર રોડ પર તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક પર 2 અજાણ્યા ઇસમો આવ્યા અને તેમના ગળામાંથી ચેન જૂટવીને નાસી ગયા હતા. ચેન તો નકલી ઇમિટેશનની હતી પરંતુ તેમાં સોનાનું 2 તોલાનું લોકેટ પહેરેલું હતું. ચીલ ઝડપમાં 90,000 નું લોકેટ ચોરાઈ જતા વરઘોડામાં પણ નાસભાગ મચી ગઈ હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યો છે. શિયાળામાં તસ્કરોનો આતંક જારી. ભુજમાં ઘરનું તાળું તોડી 5,35,000 ની ચોરી. જિલ્લામાં તસ્કરોનો તરખાટ જારી રહ્યો છે તેમાં પણ શિયાળાની આ કડકડતી ઠંડીનો લાભ લેતા હોય તેમ જિલ્લામાં ચોરીના બનાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. ત્યારે ભુજમાં ઘરનું તાળું તોડીને તસ્કરો 5,35,000 ની મત્તા ચોરી ગઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મહત્વની બાબત એ છે કે વૃદ્ધ પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે રાત વચાળે ઘરમાંથી તસ્કરો દાગીના અને રોકડની માલમત્તા લઈને નાસી ગયા હતા. ભુજ શહેરમાં મુંદ્રા રિલોકેશન સાઇટમાં ઓધો પાર્ક 3 માં મકાન નંબર D3 માં રહેતા અરવિંદભાઈ ગોરધનદાસભાઈ પોપટ ઉંમર વર્ષ 80 ના મકાનમાં ચોરી થવા પામી હતી. તેઓએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે રવિવારે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સાંજે 6:30 કલાક સુધી આ બનાવ બન્યો છે. કોઈ ચોર અજાણ્યા ઈસમે ફરિયાદીના ઘરનો મેઇન ડોરનો સેન્ટર લોક અને નકુચો તોડી ઘરમાં ગેરકાયદે રીતે પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં રાખેલા કબાટમાંથી રોકડા ₹25,000 તથા સોનાના 165 ગ્રામના દાગીના કિંમત ₹4,95,000 તથા ચાંદીના વાસણ અને સિક્કા અંદાજે 500 ગ્રામ જેની કિંમત ₹15,000 મળી કુલ 5,35,000 ની ચોરી કરી હતી. ફરિયાદીના આધારે PISC પટેલે બનાવની આગળની તપાસ હાથ ધરી છે. ચોરીના પગલે આ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે.